જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 4 પ્રસારમાન એમાં આગળનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ગયા વિડિયો લેક્ચરની અંદર 20 નાના દાખલા એટલે કે ટૂંકા દાખલાઓ ગણાવ્યા હતા. આજે બીજા એટલા દાખલા બીજા ગણવાના છે. તો સૌ પ્રથમ દાખલા નંબર 21માં એવી સૂચના છે કે 30 અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 16.4 અને 6 છે. જો દરેક સંખ્યામાં 3 ઉમેરી 4 વડે ભાગવામાં આવે તો તેથી બનતી સંખ્યાઓ માટે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. બરાબર મિત્રો? તો સૌ પ્રથમ 30 સંખ્યાઓનો મધ્યક એન બરાબર 30, એનો મધ્યક એક્સ બાર બરાબર 16.4 અને પ્રમાણિત વિચલન એસ બરાબર 6 છે. જો દરેક સંખ્યામાં 3 ઉમેરી 4 વડે ભાગવામાં આવે તો તેથી બનતી સંખ્યાઓ માટે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. તો સૌ પ્રથમ મિત્રો, નવો મધ્યક બરાબર જૂનો મધ્યક 16.4, એમાં 3 ઉમેરવાના એટલે વત્તા 3 અને એને 4 વડે ભાગવાના એટલે 16.4 વત્તા 3 બરાબર 19.4, એને 4 વડે ભાગીએ એટલે ભાગ્યા 4 એટલે નવો મધ્યક મિત્રો 4.85 આવશે. હવે નવું પ્રમાણિત વિચલન, તો જૂનું પ્રમાણિત વિચલન કેટલું છે? 6 બરાબર. એમાં એમ કીધું છે 3 ઉમેરીને 4 વડે ભાગવામાં આવે. તો મિત્રો, અહીં એક બાબત સમજવાની છે કે પ્રમાણિત વિચલનનું માપ એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે તમને અહીં જણાવી દઉં કે ઉગમ બિંદુ પરિવર્તન કોને કહેવાય અને સ્કેલ પરિવર્તન કોને કહેવાય. તો મિત્રો, કોઈ પણ સંખ્યામાં ઉમેરવા અથવા બાદ કરવા એને ઉગમ બિંદુ પરિવર્તન કહેવાય, જ્યારે સ્કેલ પરિવર્તનનો મતલબ એમ થાય ગુણાકાર અને ભાગાકાર કરવો. એટલે ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે. એટલે કે ચલ એક્સની કિંમતમાં તમે કોઈ પણ સંખ્યા ઉમેરો અથવા બાદ કરો, પ્રમાણિત વિચલન ઉપર કોઈ ફેરફાર ન થાય. પરંતુ જો તમે ચલ એક્સની કિંમતને કોઈ સંખ્યા વડે ગુણો અથવા કોઈ સંખ્યા વડે ભાગો, તો એ ગુણાકાર કે ભાગાકાર પ્રમાણિત વિચલન શોધતી વખતે ધ્યાનમાં લેવો પડે. આ કેસમાં એમ કહે છે કે દરેક સંખ્યામાં 3 ઉમેરીએ, 3 ઉમેરીએ એટલે ઉગમ બિંદુ પરિવર્તન એ ધ્યાનમાં લેવાશે નહીં. જ્યારે 4 વડે ભાગવામાં આવે છે તો 4 વડે ભાગવો એ સ્કેલ પરિવર્તન થયો. તો નવું પ્રમાણિત વિચલન બરાબર જૂનું પ્રમાણિત વિચલન ભાગ્યા 4, 6 ભાગ્યા 4 એટલે 1.5. સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી, એ સ્કેલ પરિવર્તન કરવો પડે. તો આ તમારો પહેલો પ્રશ્ન અહીં પૂરો થયો. હવે પ્રશ્ન નંબર બીજો, 100 સંખ્યાઓનો મધ્યક 50 અને પ્રમાણિત વિચલન 4 છે તો પ્રાપ્તાંકોના વર્ગોનો સરવાળો શોધો. એન બરાબર 100, એનો એક્સ બાર બરાબર 50, એનું પ્રમાણિત વિચલન એસ બરાબર 4 છે તો પ્રાપ્તાંકોના વર્ગોનો સરવાળો સિગ્મા એક્સ સ્ક્વેર થાય એ આપણે શોધવાનો છે. તો પ્રમાણિત વિચલનનું એક સૂત્ર તમને આવું શીખવાડેલું છે કે સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો એસ બરાબર કેટલા આપેલા છે? 4 બરાબર અંડરરૂટ સિગ્મા એક્સ સ્ક્વેર શોધવાના છે. એન બરાબર 100 માઇનસ એક્સ બાર આપ્યા છે 50, એનો વર્ગ થઈ ગયો. મિત્રો, હવે વર્ગમૂળ દૂર કરવું હોય તો બે બાજુ વર્ગ કરવો પડે. તો 4નો વર્ગ 16 અને અહીંયા આનો વર્ગ આખો સિગ્મા એક્સ સ્ક્વેર ભાગ્યા 100 માઇનસ 50નો વર્ગ પાયો પાયો 2500 થઈ ગયું. મિત્રો, હવે
आ 2500 बराबर नी आ बाजू छे अने आ बाजू लई लो तो 2500 16 बराबर सिग्मा x² अपॉन 100 2500 16 100 बराबर सिग्मा x² એટલે સિગ્મા x² બરાબર 251600 થઈ ગયો મિત્રો બરાબર આ રહ્યો આ દાખલો છે ફરીથી થઈ ગયો બરાબર હવે બીજો એક દાખલો એટલે દાખલા નંબર 23 માં જુઓ એમ સૂચના આપી છે કે અવલોકનો 7 8 12 20 3 નો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો પછી એમ કહે છે જો દરેક અવલોકનમાં 5 ઉમેરવામાં આવે तो बन्ने मापों पर શું અસર થશે એ પણ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને અવલોકનો આપ્યા છે એ અવલોકનોને આપણે x કહીએ 7 8 12 20 3 ત્યારબાદ એનો વર્ગ એટલે 7 નો વર્ગ 49 64 144 400 3 કરીને હવે બેયનો સરવાળો લઈ લઈએ 7 8 12 20 3 એટલે અહીંનું ટોટલ 50 49 64 144 400 9 એટલે આનું ટોટલ 666 હવે મધ્યક x બાર બરાબર સિગ્મા x / n એટલે 50 ભાગ્યા 5 એટલે મધ્યક આવે છે 10 થઈ ગયું હવે પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલન s બરાબર અંડર રૂટ સિગ્મા x² / n માઈનસ સિગ્મા x / n નો હોલ સ્ક્વેર તો સિગ્મા x² છે 666 ભાગ્યા 50 માઈનસ સિગ્મા x બરાબર 50 ભાગ્યા n बराबर 5 छे भाग्या 5 एनो वर्ग इतले हवे 666 भाग्या 5 इतले मित्रो 133.2 माइनस 50 भाग्या 5 गुणिया बराबर इतले 100 बाद बाकी 33.2 अने 33.2 एनो वर्ग मूल 5.76 આ થઈ ગયું મધ્યક અને પ્રમાણિત વિચલન શોધી દીધા હવે એમ કહે છે કે દરેક અવલોકનમાં 5 ઉમેરવામાં આવે તો બંને માપો પર શું અસર થાય તો નવો મધ્યક x બાર બરાબર જૂનો મધ્યક 10 વત્તા 5 ઉમેરવાના એટલે 15 અને નવું પ્રમાણિત વિચલન જે જૂનું છે એ જ રહેશે કેમ એ જ રહેશે કારણ કે અહીંયા ઉમેરવાની વાત કરી છે ઉમેરવું એટલે ઉગમ બિંદુ પરિવર્તન થયો અને ઉગમ બિંદુ પરિવર્તનની કોઈ અસર પ્રમાણિત વિચલન ઉપર થતી નથી હવે પ્રશ્ન નંબર 24 એમ કહે છે જો ચલનાંક 48% હોય અને પ્રમાણિત વિચલન s બરાબર 12 હોય તો x બાર શોધો તો મિત્રો ચલનાંકનું સૂત્ર ચલનાંક બરાબર s છેદમાં x બાર ગુણ્યા 100 ચલનાંક કેટલો આપ્યો છે 48% બરાબર પ્રમાણિત વિચલન s બરાબર 12 છેદમાં x બાર ગુણ્યા 100 આ x બાર ને ઉપર લઈ લો તો 12 ભાગ્યા 48 ને નીચે ઉતારી દઈએ ગુણ્યા 100 એટલે x બાર બરાબર 12 ગુણ્યા 100 બરાબર 1200 ભાગ્યા 48 એટલે x બાર બરાબર 1200 ભાગ્યા 48 x બાર બરાબર 25 થઈ ગયું મિત્રો તો આ 24માં નંબરનો પ્રશ્ન હતો પ્રશ્ન નંબર 25માં એવી સૂચના છે કે 10 અવલોકનોનો મધ્યક 25.5 અને પ્રમાણિત વિચલન 3.2 છે દરેક અવલોકનમાં 2.5 ઉમેરતા અને 1/3 વડે ભાગતા નવો મધ્યક અને નવું પ્રમાણિત વિચલન કેટલું થશે તો ચલો મિત્રો n બરાબર 10 અવલોકનો એનો x બાર બરાબર 25.5
એનું પ્રમાણિત વિચલન s બરાબર 3.2 દરેક અવલોકનમાં 2.5 ઉમેરતા અને 1/3 વડે ભાગતા નવો મધ્યક અને નવું પ્રમાણિત વિચલન કેટલું થશે એ શોધવાનું છે તો હવે નીચે લખીએ કે નવો મધ્યક બરાબર જૂનો મધ્યક 25.5 એમાં 2.5 ઉમેરતા અને એને 1/3 વડે ભાગતા 25.5 25 ને 2 27 ને 1 28 છેદનો છેદ ક્યાં આવી જશે ઉપર એટલે નવો મધ્યક થશે કેટલો મિત્રો 84 બરાબર હવે નવું પ્રમાણિત વિચલનની વાત કરીએ તો નવું પ્રમાણિત વિચલન બરાબર જૂનું કેટલું છે 3.2 હવે એમાં ઉમેરવું એટલે કે ઉગમ બિંદુ પરિવર્તનની કોઈ અસર એના પર થશે નહીં માત્ર સ્કેલ પરિવર્તન એટલે ભાગાકારની અસર થશે એટલે ભાગ્યા 1/3 3.2 છેદનો છેદ ઉપર આવે છેદમાં 1 એટલે એનો ગુણાકાર આવે છે 9.6 થઈ ગયો મિત્રો તો આ એક બીજો પ્રશ્ન થયો હવે પ્રશ્ન નંબર 26 જો x બાર બરાબર 3/1/3 s હોય તો ચલનાંક શોધો તો સૌપ્રથમ x બાર બરાબર 3 × 9 = 10/3 s તો ચલનાંકનું સૂત્ર ચલનાંક બરાબર s છેદમાં x બાર ગુણ્યા 100 s ની કિંમત છે નહીં x બાર ની કિંમત શું છે 10/3 × s × 100 s ગયો છેદનો છેદ ક્યાં આવી જાય મિત્રો ઉપર એટલે 3/10 × 100 એટલે 3 × 100 = 300/10 એટલે એનું ચલનાંક આવે 30% થઈ ગયું મિત્રો તો આ એક 26મો પ્રશ્ન બરાબર ચલો આગળના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 27 તો સૂચના એવી છે કે બે પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 3 અને 2 હોય તો બંને સંખ્યાઓ શોધો ચલો સમજવાનું છે આ પ્રશ્નમાં ધારો કે બે સંખ્યાઓ a અને b છે બરાબર તો હવે x a b એ બંનેનું ટોટલ a + b અને x સ્ક્વેર એટલે a નો વર્ગ b નો વર્ગ અને એ બંનેનો સરવાળો ab નો સ્ક્વેર હવે મિત્રો એમનો મધ્યક આપેલો છે 3 તો નીચે લખીએ મધ્યક x બાર બરાબર σx/n x બાર કેટલા છે મિત્રો 3 σx કેટલો આવે છે a + b ભાગ્યા અવલોકનની સંખ્યા 2 3 × 2 = 6 a + b આના પરથી એવી ખબર પડે કે બંને અવલોકનોનો સરવાળો 6 છે બંને અવલોકનોનો સરવાળો કેટલો છે 6 હવે મિત્રો પ્રમાણિત વિચલન આપ્યું છે આને આપણે સમીકરણ 1 આપી દઈએ ચલો હવે પ્રમાણિત વિચલન તો s બરાબર એનું સૂત્ર છે √ σx²/n − x²² પ્રમાણિત વિચલન s બરાબર 2 આપેલું છે √ σx² ની જગ્યાએ શું આવે s²+b²/n = 2 − x² કેટલો હતો 3 3² હવે બંને બાજુ વર્ગમૂળ દૂર કરવું બંને બાજુ એક બાજુ વર્ગમૂળ દૂર કરવું હોય તો બંને બાજુ વર્ગ કરવા પડે એટલે 2 નો વર્ગ 4 અહીંયા a²+b²/2 −3 × 9 −9 ને આ બાજુ લાવો તો મિત્રો 4 + 9 બરાબર a²+b²/2 9 ને 4 13 બરાબર a²+b² હવે છેદમાં 2 છે તો આ છેદમાં 2 આ 2 ને અહીંયા ગુણાકાર કરી લો 13 × 2 = 26 બરાબર a²+b² હવે મિત્રો આના પરથી
અહીંયા આપણે એવું કરી શકીએ a બરાબર કરતા બનાવવો હોય અથવા b બરાબર કરતા બનાવવા હોય તો આ 6 m ના m આ a ને આ બાજુ લાવો તો -a બરાબર b આ થયું 6 માંથી એની કિંમત બાદ કરો તો b મળે તો આ જે સમીકરણ છે એમાં 6 માઈનસ a બરાબર b લેતા તો 26 m ના m a સ્ક્વેર a પણ m ના m પ્લસ b નો વર્ગ એટલે આનો વર્ગ થશે 6 માઈનસ a નો વર્ગ હવે 26 m ના m a સ્ક્વેર m ના m પ્લસ આનો સાદો રૂપ તો 6 નો વર્ગ 36 માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 6 2 12 બરાબર અને છેલ્લે આવશે શું પ્લસ a નો સ્ક્વેર હવે 26 m ના m a સ્ક્વેર વત્તા a સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર માઈનસ 12a વત્તા 36 બરાબર બધાને 2 વડે ભાગી નાખીએ તો 26 ના અડધા કેટલા થશે 13 આના અડધા a સ્ક્વેર આના અડધા 6a વત્તા આના અડધા 18 આ 13 ને આ બાજુ લઈ લો તો a સ્ક્વેર માઈનસ 6a પ્લસ 18 આ 13 ને આ બાજુ લઈએ તો માઈનસ 13 બરાબર 0 એટલે a સ્ક્વેર માઈનસ 6a પ્લસ 18 માંથી 13 જાય તો 5 બરાબર 0 હવે 6 ના મિત્રો એવા અવયવ પાડો કે સરવાળો કરતા 5 આવે તો એના અવયવ છે 3 2 6 3 ને 2 5 એટલે a સ્ક્વેર માઈનસ 3a માઈનસ 2a પ્લસ 5 બરાબર 0 પહેલા બે માંથી કોમન નીકળે a એટલે a માઈનસ 3 માઈનસ 2 માઈનસ 1 મિનિટ મિત્રો અહીંયા 3 2 6 એવા અવયવ આપણે પાડ હા તો મિત્રો અહીંયા એક ભૂલ થઈ ગઈ એ ભૂલ આ છે આ અવયવ નહીં આવે 5 ના એવા અવયવ પાડો કે સરવાળો કરતા 6 આવે એટલે એના અવયવ પડે 5 એકા 5 એટલે a સ્ક્વેર માઈનસ 5a માઈનસ a પ્લસ 5 બરાબર 0 પહેલા બે માંથી કોમન નીકળશે a એટલે a માઈનસ 5 માઈનસ 1 કોમન લેતા a માઈનસ 5 બરાબર 0 a માઈનસ 5 ને કોમન લેતા a માઈનસ 1 બરાબર 0 a માઈનસ 5 બરાબર 0 અથવા a માઈનસ 1 બરાબર 0 a બરાબર 5 અથવા a બરાબર 1 એની કિંમત શું આવે છે કાં તો 5 કાં તો 1 તો હવે b ની કિંમત માટે a બરાબર 5 હોય ત્યારે ચલો આમાં મૂકી દઈશું b બરાબર શું થશે 6 માઈનસ 5 બરાબર 1 અને a બરાબર 1 હોય ત્યારે b બરાબર 6 માઈનસ 1 બરાબર 5 એટલે કે એવું કહેવાય કે a બરાબર 5 હોય ત્યારે b બરાબર શું થશે 1 અને જો a બરાબર 1 હોય ત્યારે મિત્રો b બરાબર શું થશે 5 હવે પ્રશ્ન નંબર 28 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 28 ની જે સૂચના છે એ સૂચના એવી આપી છે કે ચલનાંક બરાબર 3.5x બાર અને 2s બરાબર 7x બાર હોય તો મધ્યક શોધો હવે ચલનાંક તો આપી દીધો છે તો ચલનાંક બરાબર 3.5x બાર અને 2s બરાબર 7x બાર તો મિત્રો s બરાબર શું થશે 7x બાર આ છેદમાં લઈ લો 2 થઈ ગયું હવે ચલનાંકનું સૂત્ર મૂકીએ ચલનાંક બરાબર s છેદમાં x બાર ગુણ્યા 100 ચલનાંક કેટલો છે 3.5x બાર બરાબર s કેટલા છે 7x બાર ભાગ્યા 2 એના છેદમાં x બાર m ના m ગુણ્યા 100 થઈ ગયું મિત્રો તો હવે 3.5 x બાર m ના m રહેશે 3.5 x બાર બરાબર 7 x બાર છેદમાં અંશનો છેદ છેદમાં ઉતારીએ આ 2 x બાર એની જગ્યાએ ગુણ્યા 100 x બાર ગયા x બાર ગયા તો મિત્રો હવે જે કિંમત મળી છે એ 3.5 x બાર બરાબર આનો ભાગાકાર કરીએ 700 ભાગ્યા 2 એટલે 350 અને x બાર બરાબર 350 ભાગ્યા 3.5 એટલે મિત્રો x બાર બરાબર 100 આવે થઈ ગયું હવે
નવો પ્રશ્ન, પ્રશ્ન નંબર 29, x બાર માઈનસ s બરાબર 10, x બાર જેમ s બરાબર 5 જેમ 1, તો ચલનાંક શોધો. બરાબર મિત્રો, આવું તમને આપેલું છે. તો આના પરથી x બાર જેમ s બરાબર 5 જેમ 1 આપ્યું છે, તો s છેદમાં x બાર બરાબર 1 છેદમાં 5 થશે. તો હવે ચલનાંક, ચલનાંક બરાબર s છેદમાં x બાર ગુણ્યા 100. s કેટલા છે? 1/5 ગુણ્યા 100. તો મિત્રો એનો ચલનાંક થશે 20%. ચલનાંક કેટલો થશે? 20%. બરાબર. હવે પ્રશ્ન નંબર 30, એમ કહે છે કે સિગ્મા x માઇનસ 10 બરાબર 0 અને સિગ્મા x માઇનસ 10 નો વર્ગ બરાબર 64n હોય તો ચલનાંક શોધો. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કે સિગ્મા x માઇનસ x બાર નો સરવાળો હંમેશા 0 આવે. એ ચર્ચા આપણે જ્યારે દાખલા ચલાવ્યા ત્યારે પણ કરી હતી. તો આ 0 આવે છે એનો મતલબ આ x બાર છે. આ ક્યારે 0 આવે? જ્યારે આ x બાર હોય ત્યારે. તો આના પરથી એવી ખબર પડે છે કે x બાર બરાબર 10 છે. x બાર બરાબર 10 છે. આને શું કહીશું? સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ બરાબર કેટલો? 64n. તો હવે પ્રમાણિત વિચલન s નું સૂત્ર છે કે સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર અપોન n, એટલે કે 64n ભાગ્યા n, n n ગયા એટલે વર્ગમૂળમાં વધ્યા 64, એટલે 64 નું વર્ગમૂળ s બરાબર કેટલા આવે છે મિત્રો? 8. s આવી ગયા. હવે s આવી ગયો તો ચલનાંકનું સૂત્ર, ચલનાંક બરાબર s છેદમાં x બાર ગુણ્યા 100, s બરાબર 8, x બાર બરાબર 10 ગુણ્યા 100, એટલે 800/10 બરાબર ચલનાંક કેટલો આવે છે મિત્રો? 80%. ચલનાંક કેટલો આવશે? 80%. પ્રશ્ન નંબર 31 ની વાત કરીએ મિત્રો, તો n બરાબર 10 કદના નિદર્શના અવલોકનો માટે સિગ્મા x બરાબર 20 અને સિગ્મા x સ્ક્વેર 161 મળે છે, તો પ્રમાણિત વિચલન શોધો. તો સીધું જ પ્રમાણિત વિચલનનું સૂત્ર મૂકીએ. સિગ્મા x સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા x અપોન n નો હોલ સ્ક્વેર. ચલો સિગ્મા x સ્ક્વેર કેટલા છે? 161. n બરાબર કેટલા છે? 10. માઇનસ સિગ્મા x કેટલા છે? 20/10 એનો વર્ગ. તો મિત્રો આનો ભાગાકાર થશે 16.1, આનો ભાગાકાર થશે 2, 2નો વર્ગ કેટલો થશે? 4. એટલે 16.1 માંથી 4 જાય તો 12.1, અને 12.1 એનું વર્ગમૂળ થશે 3.48. એટલે આ પ્રમાણિત વિચલનમાં લખ્યું. હવે મિત્રો પ્રશ્ન નંબર 32 ની વાત કરીએ, તો બે અવલોકનોનું પ્રમાણિત વિચલન 2.5 છે. જો એક અવલોકનની કિંમત 2 હોય તો બીજા અવલોકનની કિંમત શોધો. તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે બીજું અવલોકન એ છે, બરાબર. તો એક્સ બરાબર શું થશે? પહેલું અવલોકન, એક અવલોકનની કિંમત 2 અને બીજા અવલોકનની કિંમત એ, એટલે એનો સરવાળો શું થશે? 2+a. થઈ ગયું મિત્રો. હવે એનો વર્ગ એટલે એક્સ સ્ક્વેર, 2નો વર્ગ 4, એનો વર્ગ એ, એટલે એનું ટોટલ 4+a² થશે, બરાબર. હવે આ જે કિંમત આવી ગઈ છે એ કિંમતને આધારે એનું સાદું રૂપ આપીએ, તો એ સાદું રૂપ આપતા પહેલાં સૂત્ર મૂકીએ. પ્રમાણિત વિચલન s બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સ અપોન એનનો વર્ગ. s કેટલા આપેલા છે? 2.5 બરાબર અંડરરૂટ. સિગ્મા એક્સ સ્ક્વેર કેટલો આવ્યો? 4+a² વર્ગ છેદમાં n બરાબર 2 માઇનસ સિગ્મા એક્સ કેટલા છે? 2+a/2 એનો પણ વર્ગ. બંને બાજુ વર્ગમૂળ દૂર કરવું હોય તો શું કરવું પડે? વર્ગ કરવો પડે. એટલે 2.5નો વર્ગ કેટલો થશે? 6.25 બરાબર 4+a² છેદમાં 2 માઇનસ, આવું કરી દઈએ,
બે વત્તા એનો વર્ગ છેદમાં બેનો વર્ગ ચાર. હવે મિત્રો આવું થઈ ગયું છે, તો હવે શું કરીશું, અહીંયા લસા લેવો પડે. 6.25 બરાબર, આને શું કરવા પડે, પહેલાં પ્રથમ જો અહીંયા લસા ચાર લેવો હોય તો સૌ પ્રથમ આને બે વડે ગુણીએ, તો 4 × 8 + 2a² માઇનસ, આનું સાદું રૂપ માઇનસ બેનો વર્ગ ચાર માઇનસ 4a અને માઇનસ એ સ્ક્વેર થઈ ગયું. એનું સાદું રૂપ થાય બેનો વર્ગ ચાર, બે ગુણ્યા પહેલું બીજું વર્ગ અને પછી આવે છે છેલ્લાનો વર્ગ, અને 12 માઇનસ છે એટલે માઇનસ. આ બંનેનો ગુણાકાર 6 × 4 = 24 ને 1 મિત્રો 25 થશે. ચલો એ સ્ક્વેરમાંથી 2a² માંથી a² જાય, તો એ સ્ક્વેર માઇનસ 4a, 8માંથી 4 જાય તો પ્લસ 4 થઈ ગયું. હવે એ સ્ક્વેર એમના એમ માઇનસ 4a પ્લસ 4, આ 25ને આ બાજુ લઈએ તો માઇનસ 25 બરાબર 0. હવે એ સ્ક્વેર એમના એમ માઇનસ 4a એમના એમ 25માંથી 4 જાય તો માઇનસ 21 બરાબર 0. તો મિત્રો 21ના એવા અવયવ પાડો કે બાદબાકી કરતાં 4 આવે, 21ના એવા અવયવ પાડો કે બાદબાકી કરતાં 4 આવે, તો એવું અવયવ પડે 7 × 21 અને 7માંથી 4 જાય તો, 7માંથી 3 જાય તો 4, એટલે એ સ્ક્વેર માઇનસ 7a + 3a માઇનસ 21 બરાબર 0. હવે આમાંથી કોમન નીકળે a, તો વધશે શું, a માઇનસ 7 પ્લસ 3 કોમન લેતા a માઇનસ 7 બરાબર 0, a માઇનસ 7 કોમન લેતા a પ્લસ 3 બરાબર 0, a માઇનસ 7 બરાબર 0 અથવા a પ્લસ 3 બરાબર 0, a બરાબર 7 અથવા એ બરાબર માઇનસ 3, આવા બે જવાબ આવે છે બરાબર. એ બરાબર 7 આવે અથવા એ બરાબર માઇનસ 3 આવે, બરાબર થઈ ગયું મિત્રો. હવે પ્રશ્ન નંબર 33 એમ કહે છે, સિગ્મા માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર બરાબર 42, સિગ્મા એક્સ બરાબર 80 અને એન બરાબર 10 હોય તો સરેરાશ વિચલનાંક શોધો. તો સૌ પ્રથમ મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન, સિગ્મા એક્સની કિંમત છે 80 ભાગ્યા એનની કિંમત છે 10, એટલે તમારા મધ્યક મળે છે 8. હવે એમડી એટલે પ્રમાણ સરેરાશ વિચલનનું સૂત્ર, સિગ્મા માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર અપોન એન એટલે કે 42/10 એટલે સરેરાશ વિચલન 4.2, અને સરેરાશ વિચલનાંક એનું સૂત્ર છે એમડી ભાગ્યા એક્સ બાર એટલે 4.2/8, એનો ભાગાકાર કરીએ 4.2/8 એટલે 0.525 તો થઈ ગયું મિત્રો. હવે પ્રશ્ન નંબર 34ની વાત કરીએ, તો ચલનાંક 25 વિચરણ 25, તો એક્સ બાર શોધો. હવે વિચરણ એટલે એ સ્ક્વેર બરાબર 25 માટે એસ બરાબર શું થાય, 5, તો ચલનાંક એનું સૂત્ર છે એસ છેદમાં એક્સ બાર ગુણ્યા 100. ચલનાંક આપેલો છે 25, એસ બરાબર 5, એક્સ બાર ખબર નથી ગુણ્યા 100. એક્સ બારને ઉપર લઈ લો, 25ને નીચે લઈ લો. એક્સ બાર બરાબર 5/25 × 100, એક્સ બાર બરાબર 500/25, એક્સ બાર બરાબર 20 થઈ ગયું મિત્રો. તો આ એક બીજો પ્રશ્ન થઈ ગયો. હવે 35મો પ્રશ્ન, વિચરણ 36 એટલે એસ સ્ક્વેર બરાબર 36, તો આના પરથી એસ બરાબર 6, ચલનાંક 48 હોય તો આની જેમ મધ્યક શોધવાનો છે. તો ફરીથી ચલનાંક બરાબર એસ છેદમાં એક્સ બાર ગુણ્યા 100, ચલનાંક કેટલો છે મિત્રો 48, એસ કેટલા છે 6, એક્સ બાર ખબર નથી ગુણ્યા, એક્સ બાર ઉપર લઈ લો 48 નીચે લઈ લો, એક્સ બાર બરાબર 6/48 × 100 એટલે એક્સ બાર બરાબર 600/48 એટલે એક્સ બાર બરાબર 600/48 એટલે 12.5. એક્સ બાર કેટલા આવશે મિત્રો 12.5. 36મો પ્રશ્ન, એન બરાબર 15 છે, સિગ્મા એક્સ માઇનસ 14/0 છે, વિચરણ 12.25 હોય તો ચલનાંક શોધો.
तो आना पर थी एवी खबर पड़े छे मित्रों के जो आ जीरो होय तो आ एक्स बार होय એટલે x बार बराबर કેટલા છે 14 વિચરણ s² બરાબર 12.25 માટે એનું પ્રમાણિત વિચલન s બરાબર 12.25 એનું વર્ગમૂળ કરીએ તો 3.5 આવે હવે ચલના s છેદમાં x बार ગુણ્યા 100 s બરાબર 3.5 x बार બરાબર 14 ગુણ્યા 100 3.5 ગુણ્યા 100 એટલે 350 ભાગ્યા 14 350 ભાગ્યા 14 એનો ભાગાકાર કરતા જવાબ આવે છે ચલનાંકનો 25% ત્રીજો 37મો પ્રશ્ન મિત્રો તો 37મો પ્રશ્ન એમ કહે છે -3 અને +3 એનું પ્રમાણિત વિચલન શોધો ચલો x બરાબર -3 +3 એટલે એનો સરવાળો 0 x² બરાબર 9 અને 9 18 પ્રમાણિત વિચલન s બરાબર સૂત્ર છે મિત્રો સિગ્મા x² / n - સિગ્મા x / n નો વર્ગ હવે સૂત્રમાં કિંમત મૂકીએ સિગ્મા x² 18 ભાગ્યા અવલોકનની સંખ્યા 2 - 0 / 2 નો વર્ગ એટલે આ બંનેનો ભાગાકાર 9 આ બંનેનું સાદું રૂપ 0 અહીં 9 એટલે એનું વર્ગમૂળ કેટલું નીકળે છે 3 એનું પ્રમાણિત વિચલન કેટલું આવે છે મિત્રો 3 આવે છે થઈ ગયું હવે પ્રશ્ન નંબર 38 એમ કહે છે x બાર માઈનસ m બરાબર 3 અને mo બરાબર 28 તો ચલનાંક 10% હોય તો વિચરણ s² શોધો હવે સૌપ્રથમ આ જે માહિતી આપી છે એના પરથી x બાર માઈનસ m બરાબર 3 આ 3 ને આ બાજુ લાવો m ને પેલી બાજુ લઈ જાઓ તો x બાર માઈનસ 3 બરાબર m હવે આ એક સમીકરણ બની ગયું બરાબર પછી આપણે mo નું સૂત્ર હતું કે mo બરાબર 3m માઈનસ 2x બાર mo કેટલા છે 28 3m m ના m માઈનસ 2 x બાર ની m ની કિંમત આપણે શું 1 મિનિટ 28 m ના m 3 m ની કિંમત શું આવે છે x બાર માઈનસ 3 માઈનસ 2 x બાર બરાબર 28 m ના m આને અંદર લઈ જાઉં તો 3 x બાર માઈનસ 3 તરી 9 માઈનસ 2 x બાર 28 m ના m 3 x બાર આ માઈનસ 9 ને પહેલા પ્રથમ આ બાજુ લઈ લઉં તો પ્લસ 9 અને 3 x બાર માંથી 2 x બાર જાય તો x બાર માટે મિત્રો x બાર બરાબર 28 ને 9 x બાર મળી ગયા 37 હવે ચલનાંક આપી દીધો છે તો ચલનાંક બરાબર s છેદમાં x બાર ગુણ્યા 100 ચલનાંક કેટલા છે 10 s શોધવો છે x બાર કેટલો છે 37 ગુણ્યા 100 10 m ના m 37 ભાગાકારમાંથી ગુણાકારમાં અને 100 ગુણાકારમાંથી ભાગાકારમાં બરાબર પ્રમાણિત વિચલન s એટલે 370 / 100 s બરાબર 3.70 આપણે વિચરણ શોધવાનું છે માટે વિચરણ એટલે s² 3.70 નો વર્ગ 3.70 ગુણ્યા બરાબર એટલે 13.69 એનો જવાબ થશે હવે મિત્રો 39મો પ્રશ્ન કે x બાર + s બરાબર 28 n બરાબર 15 સિગ્મા x - x બાર નો સ્ક્વેર બરાબર 540 હોય તો ચલના શોધો બરાબર તો સૌપ્રથમ પ્રમાણિત વિચલન s બરાબર અંડર રૂટ સિગ્મા x - x બાર નો વર્ગ / n સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ 540 / n બરાબર 15 એટલે એ બંનેનો ભાગાકાર 540 / 15 એટલે ભાગાકાર આવે છે 36 માટે પ્રમાણિત વિચલન એનું વર્ગમૂળ s બરાબર 6 ચલો જોડે x બાર + s બરાબર 28 આપેલા છે x બાર ખબર નથી s ની કિંમત 6 બરાબર 28 x બાર બરાબર 28 - 6 એટલે x બાર બરાબર 22 મળી ગયા મિત્રો હવે ચલનાંક
એનું સૂત્ર છે s છેદ માં x બાર ગુણ્યા 100 s બરાબર 6 x બાર બરાબર 22 ગુણ્યા 100 એટલે 600 ભાગ્યા 22 એનો ભાગાકાર કરીએ મિત્રો 600 ભાગ્યા 22 એટલે ચલનાંક આવે છે 27.27% ચલનાંક કેટલો આવે છે 27.27% મિત્રો હવે 40મો પ્રશ્ન પણ 40મો પ્રશ્ન પૂરો થશે નહીં એટલે એ આપણે બાકી રાખીએ 40 41 અને 42મો પ્રશ્ન આવતા લેક્ચરમાં ગણીશું ત્યારબાદ તમને એક સૂચના બીજી અહીંયા એ આપવાની કે આવતા લેક્ચરમાં 40 41 42 એ ત્રણ પ્રશ્નો પૂરા કર્યા પછી આપણે પ્રકરણ નંબર 5 વિષમતાવાળી વાત કરીશું બરાબર મિત્રો તો સૌપ્રથમ તમને અહીંયા સૂચના એવી આપું છું કે આ જે બધા દાખલા આજે ગણાવ્યા સમજાવ્યા એ બધા દાખલા તમારે તમારી નોટમાં સારા અક્ષરે ગણવાના છે મિત્રો બરાબર અહીંથી ગણવાનું સ્ટાર્ટ કર્યું તો આપણે 21 થી લઈને આજે ટોટલ બીજા તમને 20 દાખલા એટલે એમ કરીને ટોટલ 40 દાખલા જેવું કવર કરાવ્યું છે તો તમારે તમારી નોટમાં આ બધા દાખલા કરવાના છે બરાબર હવે પછીના વિડિયો લેક્ચરની અંદર તમને આગળનો અભ્યાસ અહીંથી કરાવવામાં આવશે બરાબર મિત્રો જય શ્રી કૃષ્ણ